માંડવી ખાતે શ્રી હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટ ભુજ દ્વારા બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન સહિત બે કર્મનિષ્ઠ સેવાભાવીઓનું સન્માન કરાયું। ભુજની હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટ સંસ્થા દ્વારા ગઈકાલે માંડવી ખાતે બે કર્મનિષ્ઠ સેવાભાવી વ્યક્તિઓના સન્માન કરાયા હતા। બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઈ છેડા અને ડોક્ટર હર્ષદ ઉદેશીના સંસ્થા દ્વારા સન્માનપત્રો આપીને તેમની સેવાની કદરરૂપે સન્માન કરાયું હતું। સંસ્થાના ચેરમેન શ્રી ડોક્ટર ધીરજભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, સિદ્ધાર્થભાઈ શાહ વગેરેની ઉપસ્થિતિમાં આ સન્માન કરાયા હતા। હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કર્મનિષ્ઠ વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવે છે, જેના ભાગરૂપ આ બંને સેવાભાવી કર્મનિષ્ઠ વ્યક્તિઓના સન્માન કરાયા હતા। આ પ્રસંગે રોટરી ક્લબ તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી આ પ્રસંગે બાપ લેવાના મશીનો, પલ્સ ઓક્સિમીટર મશીન વગેરે પણ અપાયા હતા। ડોક્ટર ધીરજભાઈએ જણાવ્યું હતું કે સંસ્થાના સહયોગથી વર્ધમાન નગરમાં 800 મકાનોની કોલોની બની રહી છે। આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ડોક્ટર કૌશિક શાહ, ડોક્ટર સંજય કોઠારી, ડોક્ટર આદિત્ય ચંદાણા, માંડવીના અગ્રણી વાડીલાલ દોશી, પારસભાઈ સંઘવી, કિરણ સંઘવી, અરવિંદભાઈ શાહ, દર્શનાબેન શાહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। શ્રી કૃષ્ણ, આજે આપ બધાને મળીને ખૂબ આનંદ થયો છે અને આ અનુમોદના ટ્રસ્ટ એ આપણા કચ્છ સમાજમાં જે કચ્છની આરોગ્ય અને એજ્યુકેશનના ક્ષેત્રે ખૂબ જ સેવા આપે છે એમની અનુમોદના કરવા માટે બનાવેલું છે। એમાં નાત જાતના કોઈ ભેદભાવ નથી। એ જ પ્રમાણે અમેરિકામાં પણ આપણી સંસ્કૃતિ જાળવી રાખવા માટે બધા બનતા પ્રયત્નો કર્યા છે। આપણે અહિંસાના સિદ્ધાંતને વરેલા અમેરિકાની મિલિટરીમાં લડવા ના જઈ શકીએ, એ માટે કોર્ટ કચેરીમાં જઈને પણ પુરવાર કરી બતાવ્યું છે કે અમે અહિંસાના માનનારાઓ છીએ અને જજે એવો ચુકાદો આપ્યો કે અહિંસાના માનનારાઓને એમની ઈચ્છા વિરુદ્ધ ક્યારેય પણ મિલિટરીમાં ભરતી ના કરી શકાય। એ ઉપરાંત અમેરિકામાં આપણે આપણા શિખરબંધી મંદિરો દેરાસરો બાંધી નહીં શકતા હતા, તો એ માટે ખૂબ જ ઝુંબેશ ચલાવી અને 11 વર્ષે પાર્લામેન્ટમાં કાયદો પસાર કરાવ્યો અને એ કાયદા ઉપર પ્રેસિડેન્ટ ક્લિન્ટને સહી કરી કે ત્યારથી અમેરિકામાં આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે શિખરબંધી દેરાસરો, શિખરબંધી મંદિરો બધા બાંધી શકીએ છીએ। અને આજે 72 શિખરબંધી દેરાસરો છે અને સેંકડો શિખરબંધી મંદિરો છે, તો એ ખૂબ આનંદની વાત છે। અને એ ઉપરાંત એ સાથે સાથે એ વખતે મોકો બી મળ્યો અને પ્રેસિડેન્ટ ક્લિન્ટના મગજમાં ઠસાવી દીધું કે તમે એક બાજુ ભગવાનનો પાર માનો છો કે અમેરિકાને સુખ સમૃદ્ધિ આપી છે અને બીજી બાજુ તમને મળેલી ભેટમાં નિર્દોષ ટર્કીઓને મારી નાખો છો, એ સારું નથી। અને એ ટર્કીઓ મારી નાખવાને બદલે વોશિંગ વ્હાઇટ હાઉસના કાફેટેરિયામાં ગઈ અને જીવતી વ્હાઇટ હાઉસના કાફેટેરિયામાં નહીં પણ વોશિંગ્ટનના ઝૂમાં ગઈ અને આજ સુધી જીવતી છે। તો આવા નાના મોટા કામો કરતા રહીએ છીએ અને આપણી સંસ્કૃતિ જાળવવા માટે પ્રયત્નો કરતા રહીએ છીએ। જય હિન્દ। હરિપ્રભા અનુમોદના ટ્રસ્ટ તરફથી આયોજિત કાર્યક્રમની અંદર મને અને ડૉક્ટર હર્ષદભાઈને સન્માનિત કર્યા તો ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર। ખરેખર આવા કાર્યકર્તા મહાનુભાવોનો અનુમોદના કરવી, એમની પીઠ આવડવી અને એમને સંગાથ આપવો ખરેખર ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે। ધીરજભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને અમારો હંમેશા એમની સાથે સાથ અને સંગાથ રહેશે। બીજા સૌ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય જિનેન્દ્ર। શ્રદ્ધાંજલિ સ્વર્ગસ્થ ભાવિશા અનિલ કલ્યાણી, જન્મ તારીખ 3/6/1996, સ્વર્ગસ્થ તારીખ 22/12/2022, સર્વ પ્રત્યેનો અખૂટ લાગણી સાથેનો આપનો આનંદી અને માયાળુ સ્વભાવ, વ્યવહાર કુશળતા, સંસ્કાર અને સ્નેહ ભાવનાની સુવાસ કદી ભૂલાશે નહીં। આપના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ પ્રાર્થના। શોકમગ્ન અનિલ કલ્યાણી અને શાહની પરિવાર, ગાંધીધામ। મહિને કા 1.5 લાખ, 1.5 લાખ, 1.5 લાખ, 1.5 લાખ, 1.5 લાખ રૂપિયા મહિના? ये फिल्मी डायलॉग बोलना छोड़ के
घर के काम में ध्यान दो। तुम नहीं हो जीरो, बाबूजी ने मौका दिया है, बन के आना हीरो। अरे भाई तू बंदी की नसबंदी करवाओ। मतलब हीरो में एंट्री मारी है? पहली बार किसी ने सही बोला है। चाहा जो मैंने तेरे आने से वो मिल गया, प्यार प्यार बस सुनता था मेरा दिल भी आज खिल गया, हो गया मुझको प्यार, ओ मेरे दिलबर, ओ मेरे यार। यार गड़बड़ हो गया है यार, बाबूजी को लगता है कि मैं 1.5 लाख रुपया कमाता हूँ। अच्छा बेटा, जबकि मैं 1.5 रुपया भी नहीं कमाता हूँ यार, क्या करूँ कुछ समझ में ही नहीं आ रहा यार। 1.5 रुपए भी नहीं कमाते हो, 1.5 लाख का ढिंढोरा पिटवा दियो। वो देख चंपा, बोल तो खुल के रहेगी, क्या तब हो चुकी, घंटा पकड़ोगे। अबे गुड्डू भाग गया, तुझे पकड़ना चाहिए था, मेरी प्रैक्टिस छूट गई है यार। पर मेरी तो है। आपने जिसको 1.5 लाख का दूल्हा समझ के अपनी बेटी का रिश्ता कर दिया है ना, वो 1.5 लाख तो क्या 1.5 रुपए का भी दूल्हा नहीं है। अरे हमको पता है तुम 1.5 लाख रुपए कमाते हो। ये 1.5 लाख का ढिंढोरा फायदा नुकसान दोनों करवा रहा है। अपने बाप को बोल दो कि हम फांसी लगा लेंगे। गुड्डू, ये 1.5 लाख का दूल्हा मेरे ही घर का दामाद बनेगा। चंपक भाई, आप जो बोल रहे थे ना, गुड्डू 1.5 लाख रुपए छोड़ो, 1.5 रुपए भी नहीं कमाता, सुनो ना, सही बोल रहे थे। स्टील ना वासनों नी अलग अलग आइटमों लेवा माटे एक वक्त अवश्य पधारो। राजूल स्टील सेंटर, अमारे त्यांथी घर वपराश ना तमाम प्रकार ना स्टील ना टोटल किचनवेर लेवा माटे विश्वास पात्र स्थल। આપના શુભ લગ્ન પ્રસંગ માટે મીનાકારી આઇટમ સર્વે પ્રકારની હોલસેલ ભાવે મળશે। હોલસેલ અને રિટેલ ડીલર, મિક્સર, પ્રેશર કુકર, બ્રાસ અને કોપર આઇટમ મળશે। એડ્રેસ નોંધી લેશો, 137 કાલવાદેવી રોડ, ભુલેશ્વર સુરતી હોટલની સામે, મુંબઈ, 400002। ફોન નંબર નોંધી લેશો, 022-6674-7425। प्रोप्राइटर जगदीश भाई पटेल।